સરસ ના જવા રહ્યો. હાય કર, હાય દાદી દાદી ગાડી હમણાં આપી લોક ચાલુ કરીને એટલે તરત તરત જવું જોઈએ, તરત જ કા. તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે વાગે વાગવા માટે પણ 11 થઈ ગયા છે. ક્યારની થઈ ગયો, અમારી નાસ્તો કરી લીધો, પછી આરુને રમાડી દીધી, ને અત્યારે પણ હજી જ કામ ચાલુ હોય છે. મમ્મી અત્યારે ધોજ કપડાં એ રોજ નાખે બીજું કામ કરે, અને હું આરો બેસી છે તો અહીંયા આરો છું. ને હા, જઈને પણ કાલે જઈ નીકળી ગયા, આજે મમ્મીને એ લોકો નીકળશે. જોઈ તો પહોંચી પણ ગયા, ને અહીંયા વરસાદ તો જો કાલ મેળાવાળાને બિચારાને અંધાવાળાને નુકસાન જશે, એટલો વરસાદ આવે. કાલનો વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ. કારણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. પટ્ટી વાય માથે ચુંદડી રહી છે. મજા ના હોય તો મમ્મી કામ તો કરવું જ જોઈએ. વરસાદ પણ ફૂલ ચાલુ જ છે ગઈકાલ નો. હું થાય આજે નહી સર, બિચારા બધા ઉદાસ કરે ઘરે બેઠા હશે, એટલે મેળામાં જવાય નહીં. ચાલુ નહીં હોય કાલ તો આઈ થિંક વહેલો બંધ થઈ ગયો, ઘરે ના પડી હતી. હવે આજ ખબર નહીં શું થાય, શું તો વરસાદ તો કન્ટિન્યુ ચાલુ જ છે. જો આરો 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 ઢોર કેમ ગયો? આરો જે જે વાલા ક્યાં કરવાના? હાલો કેમ કરવાના? જે જે વાલા કેમ કરવાના? ઓહો, પછી પછી મને ચાનો કર દે. અરે મને ચાનો કર દે ને. આપણે ભગવાનના દર્શન કરી લઈએ. અરે ચાનો કર દે. ચાનો ક્યાં કરવાનો? આવી રે, આવી એમાં અહીંયા કરવાનું. એ ન્યા શું કરું? તાર તાર ઢોલ કેમ ગયો? ઢોલ હે? અરે એનો ઢોલ ક્યાં? હાલ આપણે વગાડ્યા. એ હાલો હું જાઉં. ટાટા. તો તું માનતો નથી. ટાટા ટાટા. હેલો નું વાવા કરી. હાલ વાવા ક્યાં? મારું વાવા ક્યાં? મારું વાવા ક્યાં? ગાડી છે રમવું. મોટે થી રમવું એટલે ગોતે. આરો ક્યાં? મારે મોટે ક્યાં ક્યાં પડ્યા? એમાં છે, બંધ કરી દેજો યાર. હાલું કાઢી દો. હાલ આ મામા હું તો ત્યાં નથી રમવા. ખાટલા ઉપર આવતો રહે. અહીં ખાટલા ઉપર આવતો. હવે નહીં આમ એમ ક્યાં પડ્યા? મંદર છે. ઢોલ વગાડ, ઢોલ વગાડ. આવ્યું હમણાં લઈ આવું. ઢોલ વગાડ. કેમ વગાડવાનું હોય? આનથી વગાડજો. એમ
લઈ આવું લઈ આવ, આનાથી વગાડ જોઈ ઢોલ કેમ વગાડે, તો ન રમ. હાથેથી વગાડ, હાથેથી કેમ વગાડારો, તો નત રમવું, તો કેમ વગાડી, એક વાર વગાડ પછી લઈ આવું, એક વાર એક વાર. એ કેમ કરવાનું હોય, એ કેમ કરવાનું હોય, હું કેમ કરું, એ ગંધારો 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 ગંધારો. ઓહો હા, પછી પછી કેમ વગાડવાનું, આમ પહેરીને વગાડવાનું, યાર પહેરીને વગાડવાનું, પહેરીને વગાડવાનું. અમારે કચ્છમાં જે મારિયા અને સામખિયાળી વાળો હાઈવે છે ને, એ પણ બંધ કર્યો છે 30 કલાક માટે, કેમ કે મમ્મી ને એ લોકો પણ રસ્તામાં આવી, તો શું થતું હોય તો ફોન કરું છું, પણ લાગતો નથી. હમણાં પાછો ટ્રાય કરું શું થાય, એને પણ ફોન કર્યો, પણ એને વ્યસ્ત આવતો હોય છે, લિંક કદાચ વાત કરતા હોય છે, અને ખબર નહીં કયા હાઈવે ઉપરથી પાછું જવાનું થાય, ક્યાં કોઈ જાય છે એ પણ ખબર નથી. તો હમણાં હું ફોન કરી લઉં, અને અત્યારે પણ એકદમ વરસાદની તો વાત પૂછવા તમને પાછો અવાજ આવતો જ હોય છે, બહુ જ વરસાદ ચાલુ છે. મેળાનું મેળું તો હવે થાય, બહુ જ વરસાદ આવે છે. અત્યારે વાગી ગયા છે 10, અને વરસાદ હજી પણ કન્ટિન્યુ એવો જ છે. અહીંયા જો બારોબાર, અમારે અહીંયા બધો અત્યારે અંધારું છે, દેખાતું નહીં હોય, પણ અહીંયા બધે છે ને અહીંયા પાણી ભરાઈ ગયું છે. પાણી આવી ગયું સવારે, જોઈએ અહીંયા ઘર સુધી આવે કે ના આવે, અહીંયા સુધી તો આવી ગયું, મારે એક બે ઘર મૂકતા, હું સવારે જોઈએ શું થાય. ને મમ્મીને એ લોકો પણ રસ્તામાં ફસાઈ ગયા હતા, આમ ફસાણા તો નહોતા, જોકે મોરબી બસ છે ને મોરબી સુધી જ જવાની હતી, એટલે પછી મોરબી અમારે એક રિલેટિવ છે ને એના ઘરે ત્યાં રોકાઈ ગયા, કારણ કે આગળ બધા એ સામખિયાળી વાળાનું જે આવે છે બધું બંધ છે. ઓનેસ્ટમાં પણ પાણી ભર્યા, મેં હમણાં જ વિડીયો જોયો, બહુ હાલત ખરાબ છે. હવે જોઈએ કાલ શું થાય, જઈ પણ ગયા હતા કે ગાંધીધામમાં વરસાદ હતો, અત્યારે તો નથી, હવે જોઈએ પાછું અત્યારે ફોન કરીએ ત્યારે શું હોય હાલતે. તો હાલત બહુ જ અત્યારે તો ખરાબ છે બધાની, અને શું કહેવાય કે હવે જલ્દી વરસાદ થોડોક રહીએ ને આ મેળાવાળાના બિચારાના ધંધા ચાલુ થાય તો સારું, કારણ કે એ લોકોને વધારે પ્રોબ્લેમ થતી હોય છે, એટલા પૈસા રોકા. અને મેળો આજે તો બંધ જ હતો, હજુ કાલે આમ તો નહીં જ થાય, કારણ કે પાણી એટલા બધે ભરાવામાં કેમ થાય, જોયા શું થાય. ને અમે પણ અત્યારે મસ્ત જમીને ફ્રી થઈ ગયા, અને વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ. કાલનો કાલ જઈ ગયા ને ત્યારનો તો વરસાદ ચાલુ જ છે, હજી શું કહેવાય બંધ તો થયો જ નથી. અને બસ ચાય અમે મસ્ત બનાવીને દીકરી દીદી માટે, એટલે મસ્ત બનો, તો મસ્ત બની ગયો. અને દોરી પણ થઈ ગઈ, મારે દોરી પીવાની છે, પી લો અને પછી દૂધ બનાવીને પછી કરીશ આરામ, પછી મળીએ પાછા કાલે નવા બ્લોગની સાથે. તો બાય, જય શ્રી કૃષ્ણ. અને હા, મળીએ કાલે નવા બ્લોગની સાથે, તો ત્યાં સુધી અમારી ચેનલ જોતા રહેજો, લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાય, જય શ્રી કૃષ્ણ બધાને.